જામનગરમાં ઇન્દિરા માર્ગ પર અંબર ચોકડી નજીક જૂના રેલવે સ્ટેશનવાળી જગ્યામાં ઝૂંપડાઓ બાંધી દબાણો કરવામાં આવ્યા હતા. અહીંના દબાણકર્તાઓ દ્વારા અનેક અસામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. નોબતમાં પણ આ મુદ્દે તંત્રને ઢંઢોળવા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેને પગલે આખરે આજે રેલવે પોલીસે જૂના રેલવે સ્ટેશન પાસેના દબાણો દૂર કરી કરોડોની જમીન ખુલ્લી કરાવી હતી. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ અહીંથી દબાણો દૂર કરાયા હતા, પરંતુ ફરીથી અહીં દબાણો થઈ ગયા હતા. હવે તંત્ર ફરીથી અહીં દબાણો ન થઈ જાય એ તકેદારી રાખે તેવી માંગ ઉઠી છે. જામનગરમાં આજે ઓસવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ દ્વારા કુંવરબાઈ ધર્મશાળામાં યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગીય લીલાવતીબેન રમણીકભાઈ શાહની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આયોજિત યોગ ગરબાના બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબાના હસ્તે કરવામાં આવ્યું હતું. નગરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી તથા પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગરે પણ યોગ ગરબા કરી ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો બે લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. આજે જામનગરમાં રાજપૂત સમાજની વિવિધ 6 સંસ્થાઓ દ્વારા વિવિધ ચૂંટણીઓ તથા સંસ્થાઓમાં ચૂંટાયેલા રાજપૂત સમાજના જનપ્રતિનિધિઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાના હસ્તે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 64 આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.